गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल नी यूट्यूब चैनल पर तमारो फरी एक वार हार्दिक स्वागत छे। लास्ट क्लास में मित्रों आपने चर्चा करेली बोरोन विषय बराबर, अने तेरमा समूह अमुक जे गुणधर्मो हता एनी विषय चर्चा करेली। हवे जे टॉपिक छे बेटा आजनो, ते एग्जाम माटे खूब ज अगत्यनो एवो टॉपिक छे, जे टॉपिक छे आपणा बोरोनना अगत्यना संयोजनो। बराबर, मीन्स के बोरोनमांथी बनता जे संयोजनो हशे एनी आपणे चर्चा करवानी छे, के बोरोनमांथी कया कया संयोजनो मळे भी अगत्यना। अगत्यना मीन्स के जेनो औद्योगिक अथवा घरगथ्थु उपयोग वधारे थतो होय छे। बराबर, एवुं ज एक बोरोननुं अति महत्वनुं एवुं संयोजन छे जेने कहीए बोरेक्स। તમે નામ સાંભળો છે બોરેક્સ પાવડર, ઘણા બધા ઉદ્યોગોમાં તેમજ ઘણી બધી જગ્યાએ તેનો ઉપયોગ થતો હોય છે। તો પહેલા બેટા બોરોક્સનું અણુસૂત્ર યાદ રાખવાનું છે। બોરેક્સનું અણુસૂત્ર તમને આપેલું છે Na2B4O7 × 10H2O। એનો મતલબ કે સોડિયમ, આ જે બોરેક્સ છે એની સાથે 10 પાણીના અણુઓ સંકળાયેલા હોય છે, એનો મતલબ આ જલીય સ્વરૂપે હોય। બરાબર છે, એની ખાસ લાક્ષણિકતાની વાત કરીએ તો બોરેક્સ પાવડર જે હોય એ સફેદ સ્ફટિકમય પદાર્થ હોય, ને જનરલી જો એની રચનાની વાત કરીએ તો એ સમચતુષ્ફલકીય કેન્દ્રીય એકમ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય। બરાબર, જ્યાં એનો એકમ છે, જો તમે 4 B2O4 વચ્ચે કેટલા હોય જોડાયેલા, ચાર હોય જોડાયેલા, એટલે હંમેશા આકાર કયો હોય બેટા, સમચતુષ્ફલકીય। આ રીતે ચાર હોય જો કોઈની પણ સાથે જોડાયેલા હોય, ચાર વસ્તુ, આવો એચ, આવો એચ, આવો એચ, આવો એચ, એટલે એનો આકાર કેવો હોય છે બેટા, આ રીતે તમે જોડો આને, બધા છે એકબીજાથી 109 ડિગ્રીએ હોય, આકાર તમે ભણી ગયા હશો। બરાબર ને, આ રીતે બરાબર, એટલે આનો આકાર કયો હોય બેટા, સમ ચતુષ્ફલકીય। ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે। અને તે પાણીમાં ઓગળી જાય, એનો મતલબ જો બોરેક્સને પાણીમાં નાખવામાં આવે તો એ પાણીમાં શું થઈ જાય બેટા, ઓગળી જાય। બરાબર, એને રિલેટેડ પ્રક્રિયા અહીંયા લખેલી છે બેટા, અને આપણે કહીએ બોરેક્સ પાવડર આપણો પાણીમાં ઉગાડ્યો, એટલે તમે જોઈ શકો છો આપણને જે ધીમજ મળી એ છે H3BO3, અને આપણે કહીએ બોરિક એસિડ। બરાબર, NaOH છે, NaOH આપણને ખબર છે આ એક બેઝ છે, બેઝ છે, એનો મતલબ જો આપણે પ્રક્રિયા કરીને એક બેઝ ઉત્પન્ન કરીએ છીએ, એનો મતલબ આપણે કહી શકીએ કે બોરેક્સને પાણીમાં જ્યારે ઓગાળવામાં આવે ત્યારે આપણું દ્રાવણ છે કેવું બને છે બેટા, બેઝિક દ્રાવણ બને છે। કેમ બેઝિક દ્રાવણ બને છે, કેમ કે પ્રક્રિયા દરમિયાન NaOH ઉત્પન્ન થયો એટલા માટે। હવે ગરમીની અસરની વાત કરીએ, કે જો બોરેક્સ પાવડરને ગરમ કરવામાં આવે તો એની શું અસર થાય, ઇમ્પોર્ટન્ટ છે બેટા આ। બરાબર, તો પહેલાં તો આપણને ખબર છે કે તમે જેવું ગરમ કરવાની શરૂઆત કરશો, એટલે સૌથી પહેલાં તો બોરેક્સ સાથે જે પાણીના અણુઓ લાગેલા હશે એનું બાષ્પીભવન થવાની શરૂઆત થશે। બરાબર છે, કેમ કે કોઈ પણ ગરમ કરો એટલે રાસાયણિક બંધ તૂટવા કરતાં આ પ્રકારના જે ભૌતિક બંધ હોય, બરાબર, એનો મતલબ કે બોરેક પાવડર અને પાણીના અણુ સાથે કોઈ પ્રબળ બંધ ન હોય, એ જસ્ટ એક પ્રકારનું હોય બેટા, નિર્બળ આકર્ષણ બળ હોય। બરાબર, અને તમે કોઈ પણ પદાર્થને ગરમી આપો તો સીધી વસ્તુ છે, તો આ પ્રકારના જે નિર્બળ બંધ હોય એ સૌથી પહેલાં તૂટે। એટલે સૌ પ્રથમ તો આપણે શું કરશું બેટા, ગરમી કરીને આ જે 10 અણુઓ બોરેક્સ પાવડર સાથે જે સંકળાયેલા છે એ તો બાષ્પીભવન થઈ જશે, એટલે પાણીના અણુ દૂર થઈ ગયા, 10 પાણીના અણુ અહીંયા આપણે શું કરી દીધા બેટા, દૂર કરી દીધા। ઓકે, આ સૌથી પહેલી અસર, કે જો સામાન્ય તાપમાને જો ખાલી બોરેક્સને જસ્ટ પાવડર લીધો તમે કસનળીમાં, કસનળી ગરમ કરી જરીક થોડેક એવી, તો થોડીક વારમાં જ એમાંથી જે પાણીના અણુ છે એ બધા શું થઈ જશે બેટા, બાષ્પીભવન પામીને દૂર થઈ જશે। પછી જો એને વધુ ગરમ કરવામાં આવે તો તે ઘનમાંથી કાચ જેવા પ્રવાહીમાં ફેરવાઈ જાય। બરાબર, તો શું કીધેલું છે, પછી જો આને ગરમ કરવામાં આવે તો તે કાચ જેવા પ્રવાહીમાં ફેરવાય છે અને અંતે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે। પછી થોડી વાર તમે કસનળી દાખલા તરીકે સાઈડમાં મૂકી દો
તો ફરીથી ધીરે ધીરે ઠંડુ પડી તે ફરીથી પ્રવાહીમાંથી કાચ જેવા ઘનમાં શું પડે છે બેટા, રૂપાંતર પામે છે ને એક મણકો બને બેટા. આ તમે પ્રયોગશાળાની અંદર જ્યારે તમે પ્રેક્ટિકલ્સ કર્યા હશે ઇનઓર્ગેનિકના, એની અંદર તમે એક કસોટી કરો જેને ખવાય છે બેટા મણકા કસોટી. મણકા કસોટી જનરલી ધન આયનની હાજરી માટે વપરાય. દાખલા તરીકે તમારે આપેલા પદાર્થમાં કયો ધન આયન છે તે જાણવો હોય તો બોરેક્સ મણકા કસોટીનો ઉપયોગ થાય. કે પહેલાં પહેલાં તો બોરેક્સ પાવડરમાંથી એને ગરમ કરીને એવો મણકો બનાવવામાં આવે, પછી જે તે આયનોની ઓળખ કરી હોય એને એ આયનની અંદર મણકો ડુબાડી પછી એને ફરીથી ગરમ કરવામાં આવે. ગરમ કર્યા પછી જે રંગ પરિવર્તન થાય રંગ પરિવર્તન ચેક કરવામાં આવે, અને આ રંગ પરિવર્તન દ્વારા શું થાય છે બેટા, આપણે ધાતુ આયનની પરખ કરી શકીએ છીએ. કે દાખલા તરીકે ગુલાબી રંગ હાજર છે તો આ આયન હાજર છે, લીલા રંગનું દ્રાવણ બન્યું તો આ આયન હાજર, બરાબર એ રીતે. એટલે શું કહે છે, આમ મળતા મેટાબોરેટ સંયોજનો પ્રયોગશાળામાં ધાતુ આયનની પરખ માટે વપરાય છે, જેને બોરેક્સ મણકા કસોટી પણ કહેવામાં આવે છે. એટલે બેટા આ જે ગરમીની અસરવાળો જે તમે કોન્સેપ્ટ જોયો અહીંયા, આ તમે ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલની અંદર જોશો. મણકો બનાવીને કઈ રીતે બોરેક્સ પાવડરનો જ ઉપયોગ કરશો, એમાંથી મણકો બનાવશો અને મણકામાંથી પછી ધનાયનની કસોટી ચર્ચા કરશો કે કયો ધનાયન છે કયો ઋણાયન છે. એટલે ઋણાયન તો નહીં ખાલી ધનાયનની કસોટી, બરાબર. જનરલી સંક્રાંતિ ધાતુ તત્વો માટે વધારે વપરાય. સંક્રાંતિ ધાતુ તત્વ એટલે ડી વિભાગની જે ધાતુ તત્વો છે, જેમ કે કોપર છે, નિકલ છે, આયરન છે, બરાબર. કેમ કે સંક્રાંતિ ધાતુ તત્વોની એક ખાસ લાક્ષણિકતા હોય, સંક્રાંતિ ધાતુ તત્વના જે પણ સંયોજનો હોય અથવા તો સંક્રાંતિ ધાતુના જે પણ ધન આયનો છે, જેમ કે એફી પ્લસ ટુ છે, કોપર પ્લસ વન છે, કોપર પ્લસ ટુ છે, આ દરેક આયન એક ખાસ કલરના રંગની લાક્ષણિકતા ધરાવતા હોય. એટલે જનરલી સંક્રાંતિ ધાતુ તત્વોના આયનોની પરખ માટે આનો ઉપયોગ વધારે થાય છે, જેમ કે કોબાલ છે, ઈટીસી, બરાબર છે. તો આ હતું બેટા આપણી માટે બોરેક્સ. અત્યંત મહત્ત્વનું છે એક્ઝામ માટે, ખબર હોવી જોઈએ ખાસ કરીને અણુસૂત્ર, પછી એ પણ ખબર હોવી જોઈએ કે કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, તો ચતુષ્ફલકીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. આયના એકમ છે. પાણીમાં ઓગળે તો યસ ઓગળે, પાણીમાં ઓગાળવાથી શું બને બેટા, બોરિક એસિડ બને અને NaOH બને. નાનો સવાલ પૂછી શકાય બેટા, બોરેક્સને પાણીમાં ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની pH કેટલી હશે બેટા, તો 7 કરતાં વધુ. શા માટે, કેમ કે બોરિક એસિડ ઉપરાંત NaOH ઉત્પન્ન થાય છે. NaOH ઉત્પન્ન થાય છે એટલે આપણને ખબર છે કે NaOH એક પ્રકારનું બેઝ છે, એટલે આપણું દ્રાવણ છે પણ કેવું બનવાનું છે બેટા, બેઝિક. હવે તમને એમ થાય બેટા અહીંયા એસિડ છે અહીંયા બેઝ છે બંને થઈને તટસ્થ થવું જોઈએ, તો બેટા એવું નથી. NaOH બહુ પ્રબળ બેઝ કહેવાય, જ્યારે એની આમ ઉત્પન્ન થતો બોરિક એસિડ એક નિર્બળ એસિડ છે, બરાબર છે. એટલે નિર્બળ એસિડ આમ પ્રબળ બેઝ હોય તો આપણું દ્રાવણ પણ કેવું થવાનું છે બેટા, બેઝિક બનવાનું છે. અને પછી ગરમીની અસર ખબર હોવી જોઈએ કે બોરેક્સ પાવડરને જો ગરમ કરવામાં આવે તો સૌ પ્રથમ પાણીના અણુ દૂર થશે, બાષ્પીભવન પામશે, પછી વધારે ગરમ કરવામાં આવે તો એમાંથી સોડી આ મેટાબોરેટ સંયોજનો બને, બરાબર. આ NaBO2ને મેટાબોરેટ સંયોજનો કહેવાય, બરાબર. એમાંથી અને એ પહેલાં તો પ્રવાહી સ્વરૂપે મળશે કાચ જેવું, પછી ધીરે ધીરે પછી ઠંડુ થઈને કણ જેવું થઈ જશે, ઘન પદાર્થમાં ફરીથી રૂપાંતર પામશે. ઓકે, તો આ હતો આપણી માટે બોરેક્સ પાવડર. ચાલો બીજી વાત કરીએ. તો બીજું બેટા મહત્ત્વનું સંયોજન છે એ છે ઓર્થોબોરિક એસિડ, જેને બોરિક એસિડ પણ સામાન્ય ભાષામાં કહી શકીએ. ઓર્થો શા માટે લગાડવામાં આવે એનું આગળ ચર્ચા કરું કે આ ઓર્થોનો મિનિંગ શું છે એ, બરાબર. જનરલી બોરિક એસિડ, આ બોરિક એસિડ તમે ઘરે યુઝ કરો, તમને ખબર હોય તો અનાજ સાચવવા માટે બોરિક એસિડની ગોળી નાખવામાં આવે, તો બોરિક એસિડ પોતે પાવડર, સફેદ કલરનો પાવડર આવે ચીકણો, બરાબર ને, તો એને યુઝ કરવામાં આવે, બરાબર. એટલે આ બોરિક એસિડ પાવડર છે ઘરગથ્થુ યુઝમાં પણ અનાજને જીવાણુરહિત કરવા માટે, એટલે જીવાણુથી મુક્ત રહે લાંબા સમય સુધી રાખવામાં આવે, એટલે રાખવું પડે, એટલે એની અંદર બોરિકનો પાવડર થોડોક એડ કરવામાં આવે છે. તો બોરિક એસિડનું અણુસૂત્ર હમણાં આપણે જોયું H3BO3, બરાબર. એનું જો લુઈસ રચના બનાવી હોય તો મધ્યમાં બોરોન આવશે ને એની આસપાસ 3 OH હશે આ રીતે, બરાબર. અને આપણે કહીએ બોરિક એસિડ, બરાબર. આ એનું લુઈસ બંધારણ છે. મેં તમને કીધું એ પ્રમાણે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને સ્પર્શે ચીકણો હોય, બરાબર. હમણાં મેં ચર્ચા કરી પ્રમાણે કેવો હોય બેટા, ચીકણો હોય, બરાબર. ને ખાસ યાદ રાખવાનું બેટા, પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય,
એનો મતલબ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય થતો નથી, ઓછો દ્રાવ્ય હોય, અલ્પ દ્રાવ્યનો મતલબ ઓછો દ્રાવ્ય થાય. પરંતુ ગરમ પાણીમાં પાછો દ્રાવ્ય હોય, પાણીને જો ગરમ કરવામાં આવે થોડા સમય માટે અને ગરમ પાણી કરવામાં આવે પછી જો દ્રાવ્ય કરવામાં આવે તો એ સંપૂર્ણ રીતે દ્રાવ્ય થઈ જાય છે. આ તો આપણને પણ ખબર છે બેટા, દ્રાવ્યતા હંમેશા, કોઈ પણ વસ્તુ દ્રાવ્ય ન થતી હોય તો એને આપણે ગરમી આપીને દ્રાવ્ય કરાવી શકીએ છીએ, બરાબર. એ જ કોન્સેપ્ટ યુઝ થાય છે બેટા આની અંદર. બોરિક એસિડ દ્રાવ્ય નથી થતો તો આપણે એને ગરમ કરીને પણ શું કરી શકીએ છીએ બેટા, દ્રાવ્ય કરાવી શકીએ છીએ. તમે જાણતા હશો ઘરે ડેઈલી લાઈફમાં તમે જે પ્રયોગ કરતા હોય, ફોર એક્ઝામ્પલ તમને પણ ખબર હશે કે આપણે ખાંડનું ઉદાહરણ લઈએ, ખાંડને જો ઠંડા પાણીમાં ઓગળવામાં આવે તો વાર લાગે, ઓગળી જાય પણ વાર લાગે. પરંતુ એ જ પ્રકાર જો ખાંડને ગરમ પાણીમાં ઓગળવામાં આવે તો એ ફટાફટ જલ્દીથી ઓગળી જશે. એનો મતલબ કોઈ પણ પદાર્થની ગરમ પાણીમાં દ્રાવ્યતા વધારે હોય તો એ જ એની એ જ મુજબ બોરિક એસિડ છે એ સામાન્ય પાણીમાં તો અલ્પ દ્રાવ્ય છે, પરંતુ જો ગરમ પાણીમાં એને નાખવામાં આવે તો તેની દ્રાવ્યતા વધી જશે. એટલે કેવો થઈ જશે બેટા, દ્રાવ્ય થઈ જશે. ચલો હવે આપણે ચર્ચા કરીએ કે બનાવટ, તો બોરિક એસિડ બનાવવામાં કેવી રીતે આવે. તો બેટા એની બે બનાવટ છે. એક તો હમણાં આપણે જોઈએ કે બોરેટ સંયોજનોમાંથી, આપણે જે બોરેક્સ પાવડર જોયું એમાંથી, બરાબર, કે બોરેક્સ પાવડરને એસિડિક માધ્યમમાં જલીય કરીને બોરિક એસિડ બનાવવામાં આવે છે. એસિડિક માધ્યમ એટલે કોઈ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાની, જલીયકરણ જલીય બનાવવું એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરવાની. તો બેટા આપણે જોયું હમણાં એ જ પ્રકારે છે, આની આગળ જોઈ લીધું કે બોરિક એસિડને જેવું તમે પાણીમાં નાખશો, કોની હાજરીમાં, HCLની હાજરીમાં, એટલે બોરિક એસિડ આ ગરમ, થોડીક ગરમી આપવી પડે, બરાબર, કેમ કે આપણને ખબર છે કે બોરિક એસિડ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય નહીં, એટલે થોડીક ગરમી આપીને એને દ્રાવ્ય કરી એમાં HCL ઉમેરતા તમને શું મળશે, બોરિક એસિડ મળશે. અને બીજું શું મળશે બેટા, NaCl. HCl ન વાપરો તો અહીંયા NaOH આવશે, બરાબર. HCl વાપરો તો અહીંયા શું આવશે બેટા, NaCl આવશે, બરાબર છે. તો જોઈ શકો છો આપણે બોરિક એસિડ બનાવી દીધું, આને આપણે શું કહીએ છીએ બેટા, તો બોરિક એસિડ. ચલો બીજી બનાવટ છે એની, કે બોરોનના ટ્રાયહેલાઇડ અને જળ વિભાજન દ્વારા મેળવી શકાય છે અને હાઇડ્રાઇડના જળ વિભાજન દ્વારા પણ મેળવી શકાય છે. એનો મતલબ બોરોનનો કોઈ ટ્રાયહેલાઇડ લઈ લો, ફોર એક્ઝામ્પલ BCl3, પાણી સાથે એનું શું કરે, જળ વિભાજન. જળ વિભાજન એટલે કોની સાથે પ્રક્રિયા બેટા, પાણી સાથે પ્રક્રિયા, બરાબર. અથવા તો તમે B2H6 લઈ લો, આને આપણે કહીએ બોરોનનો હાઇડ્રાઇડ, એની પણ પાણી સાથે પ્રક્રિયા કરો તો પાણી આનું પણ વિભાજન કરી નાખશે, પાણી BCl3નું પણ વિભાજન કરી નાખશે અને બંને વિભાજનમાં તમને શું મળશે બેટા, H3BO3 મળશે. એટલે જ આપણે આને શું કહીએ છીએ બેટા, જળ વિભાજન પ્રક્રિયા. બહુ સિમ્પલ પ્રક્રિયા જળ વિભાજન. તો જોઈ શકો છો જો આપણે સાબિત કરીએ કેવી રીતે આવી, દાખલા તરીકે મારી પાસે BCl3 છે અથવા BF3 છે, શું કરવાનું છે, વિભાજન કરવાનું છે. વિભાજનનો મતલબ કે બંધ તોડી નાખવાના બધા, આ તોડવાનું કામ કોણ કરશે બેટા, પાણીનો અણુ. જળ વિભાજન એટલે કોના દ્વારા વિભાજન થાય છે, પાણીના અણુ દ્વારા. ચલો જો વિભાજન કરો તો આપણને પણ ખબર છે કે પાણી છે એની અંદર બે આયન હાજર હોય, H+ અને OH-, બરાબર. તો આપણને પણ ખબર છે કે હંમેશા વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે. બોરોન અને ક્લોરિનમાં બોરોનની વિદ્યુત ઋણતા વધારે હોય, એટલે બોરોન પર આંશિક ધન વીજભાર આવે, ક્લોરિન પર આંશિક શું વીજભાર આવે બેટા, ઋણ, આ રીતે, બરાબર. એટલે બોરોન છે એ કોને આકર્ષશે બેટા, તો OHને આકર્ષશે. CL કોને આકર્ષશે બેટા, પાણીના, H+ને આકર્ષશે. એટલે તમે જોઈ શકો છો 3 CL છે એટલે ત્રણેય CL કોને કોને આકર્ષશે બેટા, આ પણ H+ને આકર્ષશે, આ પણ H+ને આકર્ષશે, બરાબર. આ રીતે આપણી પાસે કેટલા HCl મળશે, 1, 2 અને 3 HCl, બરાબર. અને બોરોન કેટલાને આકર્ષશે, OHને. એવા કેટલા OHને આકર્ષશે બેટા, 3-1 તૂટે છે એટલે 3 OHને આકર્ષશે, એટલે આની પાસે કેટલા OH આવશે, 3 OH-, એટલે આપણું જે જળ વિભાજનથી નિપજ મળશે એ મળશે બી, ને બી સાથે કેટલા OH લાગેલા હશે, 3. બીજું ક્લોરિન સાથે હાઇડ્રોજન કેટલા લાગેલા હશે, 3, એટલે 3 HCl. આને તમે આ રીતે પણ લખી શકો છો, H3PO3. તો આ જ રીતે પાણીના અણુ વડે BCl3નું વિભાજન થઈ અને પાણીના અણુ વડે B2H6નું વિભાજન થઈને પણ આપણને બોરિક એસિડ મળે છે. ઓકે, તો આ બનાવટ હતી, બંને મહત્વની બનાવટ છે બેટા, યાદ રાખવાની છે. ચલો હવે આપણે ચર્ચા કરીએ ગુણધર્મોની, એના ખાસ.
તો પહેલાં પહેલાં તો બેટા એનું સ્તરીય બંધારણ હોય, સ્તરીય બંધારણ એટલે 2D હોય બેટા, સ્તર એક જ પેજ પર હોય, બરાબર છે? આ રીતે જો તમે બંધારણ જોઈ શકો છો. આ બોરિક એસિડનું એક અણુ છે, જો બોરિક એસિડનો એરો એક અણુ, ચાલો આપણે હાઈલાઇટ કરી નાખીએ. તો જોઈ શકો છો આ બોરિક એસિડનું એક અણુ છે, બરાબર. એચ બી છે ને, કેટલા ઓએચ છે એની આસપાસ 3, અને આ એક બોરિક એસિડનો અણુ અન્ય એક બોરિક એસિડના અણુ સાથે જોડાયેલો છે, આ અણુ પાછા એક બીજા અણુ સાથે જોડાયેલો છે. એનો મતલબ આ રીતે બોરિક એસિડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડીને એક સ્તર બનાવતા હોય છે, બરાબર છે? એટલે એને કહું કે અમારે સ્તરીય બંધારણ. ને કયા બંધથી જોડાયેલો છે એકબીજા સાથે? આ હાઇડ્રોજન બંધની મદદથી. ઓકે, ને જો ખૂણાની વાત કરીએ તો આ ખૂણો કેટલો હોય બેટા? 120 ડિગ્રીનો, ત્રિકોણ જેવો આકાર છે ને, જોઈ લો, સ્તરીય છે. એટલે આ પણ 120, આ પણ 120, આ પણ 120. એટલે આ રીતે બોરિક એસિડના ઘણા બધા અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈને એક સ્તરીય બંધારણની રચના કરે છે. ઓકે, તો આ એની બનું બંધારણ છે. કેવું બંધારણ છે બેટા? સ્તરીય બંધારણ હોય છે. ચાલો આગળ વધીએ એના ગુણધર્મોમાં. તો નેક્સ્ટ ગુણધર્મ શું છે બેટા? તો બોરિક એસિડ એક નિર્બળ મોનોબેઝિક એસિડ છે બેટા, નિર્બળ છે. અને બેની બેઝિક, મોનોબેઝિક એટલે એની બેઝિકતા કેટલી હોય બેટા? 1. તમે મોલ ચેપ્ટર ભણ્યા, મોલારિટી નોર્માલિટી વગેરે, એની અંદર બેટા એક પદ આવતું, તમને ખબર હતું, બેઝિકતા. એસિડની બેઝિકતા હોય ને બેઝની એસિડિકતા હોય, બરાબર. જે એસિડ એચ એક એચ પ્લસ દાન કરવા માટે સક્ષમ હોય એને મોનોબેઝિક એસિડ કહેવાય. જે 2H+ દાન કરવા માટે સક્ષમ હોય એને શું કહેવાય બેટા? દ્વિબેઝિક એસિડ. જે 3H+ દાન કરવા માટે સક્ષમ હોય તેને આપણે શું કહીએ બેટા? તો ટ્રાયબેઝિક એસિડ, બરાબર છે. તો તેવી રીતે યાદ રાખવાનું છે, બોરિક એસિડ છે કયો છે બેટા? મોનોબેઝિક એસિડ છે. એનો મતલબ કે બોરિક એસિડ 1H+ દાન કરી શકે? ના બેટા, એવું નથી. જનરલી બોરિક એસિડ એક બહુ નિર્બળ એસિડ હોય. સામાન્ય રીતે બોરિક એસિડ H+ દાન ન કરતો હોય, પણ એ એસિડ એટલા માટે હોય કેમ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારતો હોય. જેમ કે હું તમને સમજાવું, ફોર એક્ઝામ્પલ મારી પાસે બોરિક એસિડ છે HBO3, H3BO3, બરાબર. હવે એની રચના મને ખબર છે, હમણાં મેં લુઇસ રચના બનાવી, બી હોય ને એની સાથે 3OH લાગેલા હોય, બરાબર. ને આપણને ખબર પડે છે કે બોરોનની પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન જ છે, એટલે આ અષ્ટક પૂર્ણ નથી. આનો અષ્ટક પૂર્ણ નથી, એટલે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે અષ્ટક પૂરો કરવા કંઈ ને કંઈ ક્રિયા કરશે. આ શું કરશે બેટા? 2 ઇલેક્ટ્રોન કોઈની પાસેથી, એટલે કે એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારી લેશે. જો આને પાણીમાં નાખવામાં આવે, શેમાં નાખવામાં આવે બેટા? પાણીમાં, બરાબર. દાખલા કે પાણીના 2 અણુને ભેગા કરું તો મને જે જવાબ સંયોજન 2 પાણીના અણુ ભેગા થઈને બનાવશે H3O+ અને OH-. આ રીતે, બરાબર. ને આપણને ખબર છે OH- પાસે માઇનસ છે, એનો મતલબ કે આની પાસે ઇલેક્ટ્રોન કેવા છે બેટા? વધુ છે. ને બોરોન પાસે ઇલેક્ટ્રોનની શું છે બેટા? ઉણપ છે. તો આ ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરવા માટે આ OH છે, OHને આપણે કયો સમૂહ કહીએ બેટા? હાઇડ્રોક્સાઇડ. કયો સમૂહ કહેવામાં આવે બેટા? હાઇડ્રોક્સાઇડ. તો એ હાઇડ્રોક્સાઇડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે બેટા? સ્વીકારશે. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. શા માટે સ્વીકારે? કેમ કે આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે, ને આની પાસે માઇનસ એટલે કે આની પાસે વધારાના ઇલેક્ટ્રોન હશે. ઓક્સિજન પાસે તમને ખબર હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જેને આપણે લોન પેર કહીએ. તો એ લોન પેર આ સ્વીકારશે. ને લુઇસ નામના વૈજ્ઞાનિકે સંતુલનમાં તમે ભણ્યા હશો, જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ કોની તરીકે વર્તે બેટા? લુઇસ એસિડ તરીકે વર્તે. ને જે પદાર્થ ઇલેક્ટ્રોન દાન કરે, દાખલા તરીકે OH- એ કોની તરીકે વર્તે? લુઇસ બેઝ તરીકે વર્તે છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે બોરોન છે એ એસિડ છે. એનું એસિડિકતાનું કારણ એ H+ દાન કરી શકતો નથી. એનું એસિડિકતાનું કારણ એ છે કે એ પાણીમાં નાખતા OH- પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. એટલે કયો એસિડ છે બેટા? લુઇસ એસિડ છે. અને કેટલા યુગ્મ સ્વીકારે છે બેટા? 1 જ. એટલે એને મોનોબેઝિક એસિડ કહેવામાં આવે છે. ઓકે, ચાલો તો જોઈ શકો છો તમે, બરાબર.
આયરો આપણો બોરિક એસિડ, આ પાણીના બે અણુ, પાણીના બે અણુમાંથી આપણને શું મળશે આગળ આપણે ભણ્યા એ પ્રમાણે? પાણીના બે અણુમાંથી આપણને શું મળશે બેટા આગળ ભણ્યા એ પ્રમાણે? તો એક તો મળશે એસ થ્રી ઓ પ્લસ, ને એકું મળશે બેટા ઓ એચ માઇનસ. તો આમાંથી પાણીના બે અણુમાંથી આપણે ભેગા કરીને કરી નાખીએ, શું કરી શકીએ? એસ થ્રી ઓ પ્લસ અને બીજું કરીએ બેટા ઓ એચ માઇનસ. તો આ ઓ એચ માઇનસ કોને યુગ્મ દાન કરશે? આને, એટલે આ એસ થ્રી બી ઓ થ્રીને હું લખી શકું બી ઓ એસ થ્રી. તો બેટા ત્રણ ઓક્સિજન હતા, ઓ એચ હતા, ચોથો એચ જોડાઈ ગયો એટલે બી સાથે કેટલા ઓ એચ લાગી ગયા? ચાર, બરાબર છે. અને એસ થ્રી ઓ પ્લસ વધ્યું. તો તમે જોઈ શકો છો પાણીમાં એસ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે છે એટલે આ એસિડ છે એમ પણ કહી શકીએ. કેમ કે પાણીમાં એસ થ્રી ઓ પ્લસ કોણ ઉત્પન્ન કરી શકે? જે એસિડ હોય, બરાબર છે. તો એટલે કહેવામાં આવે છે કે તે એક નિર્મળ મોનોબેસિક એસિડ છે અને પ્રોટીનીય એસિડ નથી. એટલે પ્રોટોનીય એસિડ એટલે કે એચ પ્લસ દાન નથી કરતો, પરંતુ ઓ એચ માઇનસ પાસે હાઇડ્રોક્સાઇડ આયન એટલે શું થઈ ગયું આપણી માટે બેટા? ઓ એચ માઇનસ. ઓ એચ માઇનસ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે એટલા માટે એ લુઇસ એસિડ તરીકે વર્તે છે. જો યુગ્મ સ્વીકાર્યું અને એસ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કર્યું, તો એસ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે એને આપણે એસિડ કહીએ છીએ. એટલે બંને રીતે સાબિત થઈ ગયું બેટા. એસ થ્રી બીઓ થ્રી પાણીમાં નાખતા એસ થ્રી ઓ પ્લસ બનાવે છે એટલે એ આયર્નિયસ એસિડ બેઝ છે. આયર્નિયસ એમ જ કીધેલું ને કે જે પદાર્થ પાણીમાં નાખતા એચ થ્રી ઓ પ્લસ ઉત્પન્ન કરે એને આપણે શું કહીએ બેટા? એસિડ. અથવા તો બીજી રીતે પણ વિચારો તો એસ થ્રી બીઓ થ્રી પાણી પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે ઓ એચ પાસેથી, એટલે તે કયો એસિડ છે બેટા? લુઇસ એસિડ છે. ચલો હવે આપણે વાત કરીએ ગરમીની અસર. આને પણ જો ઓર્થોબેરિક એસિડને ગરમ કરવામાં આવે તો શું થાય? તો સિમ્પલ વસ્તુ છે બેટા. દાખલા તરીકે મેં લીધો ઓર્થોબોરિક એસિડ એસ થ્રી બી ઓ થ્રી, ગરમ કર્યું. તો મને પણ ખબર છે કે ગરમ કરશો એટલે સૌથી પહેલાં પહેલાં તો એનું પાણીનો અણુ એની અંદર હોય તો દૂર થાય. તો એક કામ કરો, પાણીનો અણુ દૂર કરી નાખો. પાણીનો અણુ દૂર કરવા શું જોવે? બે હાઇડ્રોજન એક ઓક્સિજન. તો આમાંથી બે હાઇડ્રોજન કાઢો એટલે એક એચ વહી, તો ત્રણ ઓક્સિજનમાંથી એક ઓક્સિજન, તો બે ઓક્સિજન વધે તો એચ બી ઓ ટુ બનશે બેટા. આનું નામ પણ બોરિક એસિડ જ છે. ફરક શું છે બંને બેટા? આ પણ કયો એસિડ છે બેટા? બોરિક એસિડ જ છે, પરંતુ બંનેમાં એક ફરક હોય બેટા. આ બોરિક એસિડમાં પાણીનો અણુ છે જો, ને આ એસિડમાંથી આપણે પાણીનો અણુ દૂર કરીને આ એસિડ બનાવેલો છે. એટલે પાણીના અણુ સાથે જ્યારે બોરિક એસિડ બને ને એટલે એની આગળ ઓર્થો શબ્દ લાગે, ને જેમાંથી પાણીનો અણુ દૂર ન થઈ શકતો હોય એવા એસિડની આગળ કયો શબ્દ લગાડવાનો બેટા? મેટા. જો આમાંથી પાણીનો અણુ દૂર ન કરી શકીએ આપણે, શા માટે ન કરી શકીએ? કેમકે જો પાણીનો અણુ દૂર કરવા માટે મિનિમમ બે હાઇડ્રોજન જોવે, જ્યારે આ એસિડ પાસે ખાલી કેટલા હાઇડ્રોજન છે બેટા? એક જ હાઇડ્રોજન છે. એટલે યાદ રાખવાનું બેટા, એસ થ્રી બીઓ થ્રી એ ઓર્થોબોરિક એસિડ છે અને એચ બીઓ ટુ એ કયો એસિડ છે બેટા? મોટા મેટાબોરિક એસિડ છે. ચલો હજી એકવાર ગરમ કરીએ મેટાબોરિક એસિડને. હવે હું કોને ગરમ કરું છું બેટા? એસ થ્રી બીઓ એચ બીઓ થ્રીને. તો આપણને ખબર છે સર આમાંથી પાણીનો અણુ દૂર થશે તમે કહો તો. ચલો કરીએ, પણ આમાં પાણીનો અણુ દૂર થશે એમ નથી. તે કામ કરું, બે અણુ લઈ લો આવા એચ બી ઓ ટુ. હવે પાણીનો અણુ દૂર કરીએ, પાણીનો અણુ દૂર કરીએ બે અણુ ભેગા કરીને, તો માઇનસ એચ ટુ ઓ થઈ ગયું. પાણીનો અણુ દૂર કરવા શું જોવે બેટા? બે હાઇડ્રોજન. તે કામ કરીએ, અહીંયાથી એક હાઇડ્રોજન કાઢી લઈએ, આ એક હાઇડ્રોજન કાઢી લઈએ, કેન્સલ થઈ ગયા બે હાઇડ્રોજન. અને એક ઓક્સિજન કાઢી લઈએ, તો એક કામ કરીએ અહીંયાથી એક ઓક્સિજન કાઢી લઈએ. બે ઓક્સિજન છે ને, એક ઓક્સિજન કટ થઈ ગયો. તો હવે વધ્યું શું વિચારો? બે બોરોન વધ્યા એટલે બી ટુ, ને અહીંયા બે ઓક્સિજન, ને અહીંયા એક ઓક્સિજન, એક ઓક્સિજન વધ્યો ત્રણ, બરાબર. એટલે બે ઓક્સિજન ભેગા. તો આવી રીતે પણ કહી શકો, બે બોરિક એસિડને બે મેટાબોરિક એસિડને ભેગા કરના, તો લખી શકો એચ ટુ બી ટુ ઓ ફોર. આ થયું ને આ બંનેને. હવે ગરમ કરો તો હવે કયો પાણીનો અણુ દૂર થશે? કરો દૂર, જો બે હાઇડ્રોજન ગયા એક ઓક્સિજન ગયો એટલે વધ્યું શું બેટા? બી ટુ ઓ થ્રી. આને કહીએ આપણે બોરોન ઓક્સાઇડ, કેમકે બોરોન છે આ ઓક્સિજન છે એટલે આનું નામ શું થઈ ગયું બેટા? બોરોન ઓક્સાઇડ. તો આ ગરમીની અસર પૂરી, કે ભાઈ ઓર્થોબોરિક એસિડ ગરમ કરો પાણીનો અણુ દૂર થશે, મેટાબોરિક એસિડ બનશે. મેટાબોરિક એસિડને પણ ગરમ કરો તો બે અણુઓ ભેગા થઈને પાણીનો અણુ દૂર કરશે અને શું બનાવશે? બી ટુ ઓ થ્રી એટલે કે બોરોન ઓક્સાઇડ. ઓકે, તો જે પ્રક્રિયા લખેલી જ છે, ગરમ કરો તો એચ થ્રી બીઓ થ્રી એટલે ઓર્થોબોરિક એસિડ, ગરમ કરતાં પાણીનો અણુ દૂર થઈને એચ બીઓ ટુ બનશે, જેને આપણે શું કહીશું બેટા? મેટાબોરિક એસિડ.
ફરીથી ગરમ કરશો તો આવા બે અણુઓ ભેગા થઈને પાણીનો અણુ ફરીથી દૂર થશે અને શું બનાવશે બેટા? B2O3, અહીંયા એક કહું તો -H2O કરી નાખો, ને આને શું કહીએ આપણે? બોરિક ઓક્સાઇડ. ઓકે, તો આ પણ એક અત્યંત મહત્વનો પ્રશ્ન હતો, જેને આપણે શું કહીએ બેટા? બોરિક એસિડ. ઓકે, ચાલો તો આજ માટે એટલું જ રાખીએ બેટા. જય અંબે.